બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના રામપુરા ગામે પીવાના પાણીનો કારો કકળાટ. ઉનાળાની શરૂઆતમાં જ મહિલાઓને બેડા લઈને પાણી ભરવા માટે વલખા મારવા પડે છે. રામપુરા ગામે છેલ્લા ઘણા મહિનાઓથી ગામજનોને પાણીની હાડમારા સહન કરવી પડી રહી છે. ગામજનો દ્વારા સરકારી કચેરીઓમાં પાણી મેળવવા રજૂઆત કરવામાં આવી છતાં પરિણામ શૂન્ય. આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન નિવારણ ન આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. બરવાડા તાલુકાના રામપરા ગામે ગ્રામજનોને છેલ્લા ઘણા મહિનાઓથી પાણી નહીં મળતા મહિલાઓને દૂર દૂરથી માથે બેડા ઉંચકી પાણી ભરવા જવું પડી રહ્યું હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ પાણી નહીં મળતા 200 થી 250 રૂપિયા આપીને પાણીને બેરલ વેચાતા મંગાવવાથી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના કારણે તંત્ર પ્રત્યે ઘેરો રોષ વ્યાપી ગયો હતો. હજુ ઉનાળાની શરૂઆતમાં જ પાણી પ્રશ્ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બનાવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. રામપરા ગામમાં આશરે 7,000થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. આ ગામના મોટાભાગના લોકોના મુખ્ય વ્યવસાય મજૂરી છે. આ ગામના રહીશોને પીવાના તેમજ ઘર વપરાશના પાણીની મસમોટી સમસ્યા અડીને આંખે વર્ગે તેવી છે. રામપરા ગામના રહીશોને પીવાનું તેમજ ઘર વપરાશનું પાણી અમુક વિસ્તારમાં 8 થી 10 દિવસે એકવાર પાણી મળે છે અને એ પણ માત્ર 4 કલાક, જ્યારે ગામના અમુક વિસ્તારમાં છેલ્લા 8 માસથી નરમાં પાણીનું ટીપું પણ ન આવતા મહિલાઓને પાણી માટે ગામમાં વલખા મારવા પડી રહ્યા છે. આ ગામની મહિલાઓ દ્વારા માથે બેડા ઉપાડી રેકડીમાં બેરલ લઈને રિક્ષામાં ટીપડા લઈને દૂર સુધી જઈ પાણી ભરવા જવું પડી રહ્યું છે. તેમજ ગામના મોટાભાગના વિસ્તારોમાં પાણી નહીં મળતું હોવાના કારણે પાણી ભરવા સ્થળે મહિલાઓની મોટી કટારો લાગી જાય છે. ગામમાં રહેણાંકી મકાનોમાં પાણી નહીં મળવાના કારણે પાણી વિહોણા પરિવારોને 200 થી 250 રૂપિયા આપીને વેચાતું પાણી લેવાના કારણે મજૂરિયાત વર્ગને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે હોવાના કારણે તંત્ર પ્રત્યે રહીશોમાં આક્રોશ સાથે ઘેરો રોષ વ્યાપી ગયો હતો. આ અંગે પાણીથી વંચિત ગ્રામજનો દ્વારા રામપરા ગ્રામ પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પાણી પુરવઠા કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પાણીના વિકટ પ્રશ્નનું નિરાકરણ કરવામાં તંત્ર સતત નિષ્ફળ નિવડતા તંત્ર પ્રત્યે ઘેરા રોષ સાથે ફિટકારની લાગણી પ્રસરી જવા પામી હતી. અમારા ભાવનગર જિલ્લો છે, અહીંથી આગળ પાણી આ બરવાળા રામપરા પડે છે તો અહીંયા પાણી નથી આવતું. બરોબર, ભાવનગર જિલ્લામાં પાણી 3 વખત છોડે છે. કેટલા અમારા પીરનું ગામ છે ભાવનગર જિલ્લો, તો અહીંયા 3 વખત આખા દીમાં પાણી મેકલે છે અને અહીંયા અમારા રામપરા ની અંદર પાણી નથી મેકલતા. અફસોસ થાય છે, અહીંયા અત્યારે પાણી નહીં આવતો. પાણી ના આવ્યા તો અફસોસ જ થાય છે, પણ 4-4 છોકરા મીકીને કેમ વ્યુ જાવ. તો શું કરશો? પીવાનો પાણી, હા, પાણી ન મળે તો આ ગામમાં બધાને હેપીને અમારે મત દેવાનો થતો નથી સાહેબ. લ્યો, વેચાતું પાણી લાવો છો? હા, વેચાતું જ લાવી. કેટલા પૈસા ખર્ચો? 100 રૂપિયા 200 રૂપિયા અમારી પાસે કેટલાક હોય ને, ગરીબ માણસ દાડી દરરોજ કરવી. પાણી ના પૈસા ખર્ચવા પડે છે તો ઘરમાં કેટલી તકલીફ પડે? ઘરમાં છોકરાને ખાવા ન મળે તો હાલે, પણ પાણી વગેરે નું શું કરવાનું? કયો તરસ્યા રાખવા છોકરાઓને? મહિલાઓને માથે બેડા ઉપાડીને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. અમે અમારા પ્રશ્ન અંગે રજૂઆત કરીને થાકી ગયા, પણ પાણી ભરવા અંગે નિરાકરણ આવતું નથી. જો આ બાબતનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો દ્વારા આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવું સ્થાનિક રહીશ ઘનશ્યામભાઈ જીવાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અમારા ઘરે કેટલાય સમયથી પાણી આવતું નથી, જેથી અમારે બહુ જ તકલીફ પડે છે. અમારે માથે બેડા લઈને વાડીઓ અને દૂર દૂર પાણી ભરવા જવું પડે છે અને 200 થી 250 રૂપિયામાં બેરલ પાણી વેચાતું લેવું પડે છે, જેનાથી આર્થિક બોજો સહન કરવો પડી રહ્યો છે અને ત્યાં પાણી ભરવાની મોટી લાઈનો લાગે છે. જો આ અમને પાણી નહીં મળે તો અમે મત આપીશું નહીં, તેવું પણ સ્થાનિક રહી સવિતાબેન દ્વારા જણાવાયું છે. આ સમગ્ર મામલે ગ્રામ પંચાયત સરપંચના પતિ લાભુભાઈ રામપરાને પૂછવામાં આવતા આ વિશે મને કંઈ ખબર નથી અને હું કામ સિવાય ગામમાં વાંટો મારવા જતો નથી, તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. નાયબ કાર્યપાલક ઇજનેર
પાપુ બોર્ડ ભરવારાના જયદીપસિંહ ચુડાસમાને પૂછવામાં આવતા પાણી પુરવઠા બોર્ડ દ્વારા નિયમિત પાણી પુરવઠો વિતરણ કરવામાં આવે છે, પરંતુ ગામમાં વાલની સુવિધા તેમજ સંપ ઉપલબ્ધ નથી અને નવીન લાઇન મંજૂર થઈ ગયેલ છે, જેનું કામ પણ ચૂંટણી પછી ચાલુ થનાર છે. અભિષેક ગોંડલિયા સાથે વિજય ચુડાસમા, જેડેસ ટીવી, બોટાદ. આશાબેન, આ કયું ગામ છે? રામપરા. આશાબેન, શું તકલીફ છે આ ગામમાં પીવાના પાણી? પાણીની સાહેબ બહુ તકલીફ પડે છે, એટલે ન પૂછાય ની તકલીફ પડે છે. માણા મજૂરી માણા એટલે દાડિયા જઈને આવ્યા હોય, ગોળામાં પાણી ન હોય તો પણ કોકના ઘીરે હોય તો હેલ ભરવા દે, બાકી ફોના બસોના ઈ ટીપડા નખાવે તો બીજે દી ખાલી થઈ જાય તો દાડીએ કેવી રીતે સાહેબ અમારે જવાનું, કેવી રીતે પાણી લાવવાનું? તો વેસાતું પાણી લાવો છો તો ઘર ઉપર કેટલી અસર પડે તમને? અરે અસર એટલે ન પૂછાય ની સાહેબ વાત કરો, પાંચ પાંચ પરજા હોય છતાં નવરાવા ધોવરાવા આપણે એક ટીપડામાં પીવું કે નવરાવા એમ વાત કરો? કદાચ છોકરાને આપણે નવરાયા ધોવરાય આવીને જવા દેવી તો સાહેબ ઠપકો આપે કે તમારી માયુને કે નવરાવાની નવરેશ નથી આવતી, તો સાહેબ અમે કેવી રીતે નવરાવી? શું કરશો હજી ઉનાળો આખો કાઢવાનો? તો સાહેબ અમારી ગણતરી એવી છે ગામના ને બધાને હેપી જવાનું છે કે જો ભાઈ સાહેબ પાણી આવશે તો આ મત દેવાના થાય છે પણ લખન દેવાના થતા નથી.